नमस्ते विद्यार्थी मित्रों, लास्ट पीरियड में आपने जो किया था कि बहुपदी ने आलेखो जो किया सुरेख बहुपदी द्विघात बहुपदी त्रिघात बहुपदी ने ना आलेख ने शून्यो हवे आपने बहुपदी ना शून्यो अन्य सरल रूपियो समझ जोइए शून्यो के लिए बड़े ये आपने खबर जिन कोई बहुपदी पी एक्स आपने आपके लिए हो एक्स स्क्वायर माइनस पांच एक्स वत्ता छ આ એક બહુપદી છે. હવે એના શૂન્ય પર આપણે જે રીતે પાછળથી રજૂઆત જોઈએ તો જે કિંમત મૂકો અને જવાબ શૂન્ય આવે તો શૂન્ય કહેવાય. તો પી ટુ લઈએ, બે નો વર્ગ પાંચ ઇન્ટુ બે વત્તા છ, બે નો વર્ગ ચાર, પાંચ ઇન્ટુ દસ વત્તા છ, દસ માઇનસ દસ ઇક્વલ ટુ ઝીરો, એટલે કે બે એ આ બહુપદી શૂન્ય છે. હવે પી થ્રી લઈએ, ત્રણ નો વર્ગ માઇનસ પાંચ ઇન્ટુ થ્રી વત્તા છ, ત્રણ નો વર્ગ નવ, પાંચ તારીખ પંદર વત્તા છ, નવ ને છ પંદર ઓછા પંદર હવે ઝીરો. તો ત્રણ કિંમત મુકતા પણ આનું શૂન્ય મૂલ્ય શૂન્ય મળે છે, માટે ત્રણ પણ એ પી એક્સ શૂન્ય છે. તો ટુ અને થ્રી એ આપણી બહુપદી પી એક્સ ના શૂન્યો છે. પણ એ તો આપણે કિંમતો મૂકી બી કરીએ છીએ, પણ ડાયરેક્ટ આપણે શૂન્યો મેળવવા હોય તો આપણે લઈએ કે પી એક્સ ઇક્વલ્સ ટુ આપણને આપ્યું હોય છે બહુપદી એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ પ્લસ છ. હવે એના શૂન્ય સીધા મેળવવા હોય તો આપણે ઇક્વલ ટુ ઝીરો લઈ લઈશું. તો પી એક્સ ઇક્વલ ટુ ઝીરો લેતા તેથી એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ વત્તા છ બરાબર ઝીરો. અને અવયવ પડવાના છે, આપણે ખબર છે કે આના એવા બે ભાગ કરો જેનો ગુણાકાર પ્લસ છ થાય અને સરવાળો કરો તો વચ્ચેનો ફળ આવે માઇનસ પાંચ. તો માઇનસ થ્રી અને માઇનસ ટુ બે ભાગ પડે, તો તેથી એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ માઇનસ ટુ એક્સ પ્લસ છ બરાબર ઝીરો. થોડો આટો નવો કરી ગયા આપણે, આ ઓવેની પેર કરો કોમન નીકળે પહેલા x x માઇનસ થ્રી માઇનસ ટુ કોમન નીકળે x માઇનસ થ્રી ઇક્વલ્સ ટુ ઝીરો. ફરી આ સેમ છે, ફરી કોમન કાઢી લો x માઇનસ થ્રી x માઇનસ ટુ ઇક્વલ ટુ ઝીરો, એટલે કે આનું મૂલ્ય ઝીરો છે અથવા આનું ઝીરો છે. તો તેથી x માઇનસ થ્રી ઇક્વલ ટુ ઝીરો અથવા x માઇનસ ટુ બરાબર ઝીરો. અને તેથી x બરાબર ત્રણ મળે અથવા x બરાબર ટુ મળે. તો અહીંયા આપણને બહુપદીના શૂન્યો કિંમતો મૂકીને મેળવતા હતા અલગ અલગ, પણ આ સીધું આપણે એના અવયવ પાડીને x ની વેલ્યુ શોધીને આપણે શૂન્યો મળે છે. દ્વિઘાત બહુપદી આપણને બે શૂન્યો મળ્યા. હવે આપણે આગળ જઈએ કે શૂન્યો અને સરળ જો સંબંધ જોઈએ. તો આ ભૂસી કાઢો છો, તો અહીંયા આપણે શૂન્ય સરવાળો કરીએ. આપણી બહુપદી બે શૂન્યો છે, ત્રણ અને બે, તો કરીએ શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો બરાબર એક બે ને ત્રણ બે છે પ્લસ કરીએ બે વત્તા ત્રણ પ્લસ હશે કુલ પાંચ. પાંચ પાંચ છેદમાં પાંચ છેદ એક કહેવાય. હા, તો આપણે આ બહુપદીમાં જોઈએ છીએ તો અહીંયા એક્સ એ ઇક્વલ ટુ વન કહેવાય, એ એક્સ સ્ક્વેર બી એક્સ પ્લસ સી સરખાઈ થઈ ગયા, તો એક્સ એ ઇક્વલ ટુ વન, બી ઇક્વલ ટુ માઇનસ પાંચ, સી ઇક્વલ ટુ છ છે. તો પાંચ શું છે? તો પાંચ એ બી છે. આગળ શું છે? તો ઇક્વલ્સ ટુ એક કામ કરો છો, ઇક્વલ્સ ટુ માઇનસ પાંચ આવું લખી દઉં, ચાલે? માઇનસ માઇનસ પ્લસ પર આવી ગયા, છેદમાં એક વન છે, ઇક્વલ્સ ટુ માઇનસ તો છે જ. આ માઇનસ માં શું લેવાનું? આપણે એની કઈ કિંમત છે? બી છે. આ શું છે? બી છે. માઇનસ માં શું લેવાના? બી મૂકવાની. અને વન એટલે શું મૂકવાનું? એ એ ઇક્વલ્સ ટુ માઇનસ બી એટલે શું છે? માઇનસ પાંચ નો સરવાળો કોએફિશિયન્ટ ઓફ x, x નો
तो हर गुणक छेद बाद ए छे ए तो शू छे एगली एक्सक्वेर नो सह गुणक એટલે કે દ્વિઘાત બહુપદી હોય અને આપણે મેળવવું હોય કે સૂત્રનો સરવાળો કેટલો સૂત્રનો સરવાળો એટલે સૂત્ર બનશે માઇનસ બી છેદમાં એ બી એટલે એક્સ નો સહગુણક એ એટલે એક્સ સ્ક્વેર નો સહગુણક હવે જોઈએ શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર तो गुणाकार करिए तो 2 गुणिया 3 कितना आ गया 6 6 तो 6 ना छेद में 1 तो छेद 6 એટલે શું છે અહીં આગળ સી છેદમાં 1 એટલે a તો સી ને શું લીધું આપણે સી એટલે કોન્સ્ટન્ટ અચળ પર કોન્સ્ટન્ટ ટર્મ એને શું કહીશું x સ્ક્વેર નો સહગુણક x સ્ક્વેર નો સહગુણક કોએફિશિયન્ટ ઓફ એક્સ સ્ક્વેર તો આ કે શૂન્યનો સરવાળો કે શૂન્યનો ગુણાકાર આપણે જો દ્વિઘાત બહુપદી આપી હોય તો શૂન્ય શોધવાના આપણે અવયવ પાડીએ અને પછી એના શૂન્ય સરવાળો કરવાનો શૂન્યનો ગુણાકાર હવે આપણે દ્વિઘાત બહુપદી લઈએ છીએ જનરલ લઈએ તો સમજાઈ દઉં સૂત્ર બનાવી લઈએ આપણે દ્વિઘાત બહુપદી માટે તો દ્વિઘાત બહુપદી લઈએ આપણે px equals to ax square plus bx plus c એક દ્વિઘાત બહુપદી છે a not equal to 0 લખાય અને a b c belongs to સંખ્યાઓ છે હવે આ દ્વિઘાત બહુપદી છે એટલે કોઈ શૂન્ય કોઈ શૂન્ય છે આલ્ફા અને બીટા px ના બે શૂન્યો આલ્ફા અને બીટા છે આપણે આવી શૂન્યનો સરવાળો લઈએ આપણે શૂન્યનો સરવાળો તો લખીએ આપણે શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બીટા બરાબર જો બની ગયું છે માઇનસ બી અપોન એ સૂત્ર બની ગયું આપણે તો માઇનસ બી બી એટલે એક્સ નો સહગુણક કોએફિશિયન્ટ ઓફ એક્સ એક્સ અને એ શું છે એક્સ સ્ક્વેર નો સહગુણક ઓકે લઈએ શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બીટા ઇક્વલ્સ ટુ સી બાય અપોન એ સી અપોન સૂત્ર આપણે મળી ગયું છે આગળ સી અપોન એ સી એટલે અચળ પદ કોન્સ્ટન્ટ પદ અપોન એ સ્ક્વેર એક્સ સ્ક્વેર નો સહગુણક સહગુણક તો આ પ્રમાણે કોઈ દ્વિઘાત બહુપદી આપે તો આપણને તેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર મળી શકાય હવે જોઈએ આપણે કે જો કોઈ દ્વિઘાત બહુપદી આપણને આપ્યા આવી છે અંદર કે આલ્ફા અને બીટા એ p ઓફ x ના શૂન્યો છે તો એના ઉપરથી આપણે બહુપદી મેળવવાની છે શું મેળવવાનું છે બહુપદી તો આપણે ખબર છે કે જો ભાઈ 2 અને 3 એ એકસ શૂન્ય હોય તો x માઇનસ 2 અને x માઇનસ 3 એ px ના અવયવ થાય તો એ કે આલ્ફા અને બીટા જો px શૂન્ય હોય તો x માઇનસ આલ્ફા ઇન્ટુ x માઇનસ બીટા એ શું થાય કે p ઓફ x ના શું કહેવાય અવયવ હોય ફેક્ટર છે તો આ બે નો પહેલે ગુણાકાર કરી દઈએ આપણે તો ગુણાકાર શું થાય હું હજુ બતાવું તમને x ઇન્ટુ x માઇનસ બીટા આખું લઈએ કૌંસ માઇનસ આલ્ફા ઇન્ટુ x માઇનસ બીટા કરી જોઈએ
क्वेरी पूरा कर अंदर तू दस जाओ एक्स स्क्वायर स्क्वायर माइनस एक्स बीटा एक्स बीटा माइनस एक्स अल्फा और माइनस माइनस प्लस का माइनस टू बीटा एक्स स्क्वायर ये वाले वाले क्वेश्चन है मेरी माइनस एक्स कॉमन काट दीजिए और ना तू दस है अल्फा प्लस नहीं है से बीटा वन प्लस ले अल्फा बत्ता बीटा बीटा इनटू एक्स प्लस अल्फा बीटा जे मागेली द्विघात बहुपदी छे એટલે કે જો આપણે શૂન્યનો સરવાળો આપી દેશે સમ ઓફ ઝીરો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર જો આપ્યો હશે સીધા અહીંયા મૂકી દઈશું આપણે તો પણ આપણને બહુપદી મળશે ઓકે તો હવે આગળ જઈએ આપણે એક્સરસાઇઝ કરીશું સીધા તો અહીંયા આપણે તો ઇસ તો બે થઈ ગયા આપણો શૂન્યનો સરવાળો આલ્ફા બીટા એકનો માઈનસ બી ઉપર એ શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા સી ઉપર એ આ સૂત્ર આપણે યાદ રાખવાના છે અને આગળ આપણે બધા એક્ઝામ્પલ જોઈએ છીએ હવે ત્રિઘાત બહુપદી જોઈએ આપણે તો ત્રિઘાત બહુપદી નું વ્યાપક સ્વરૂપ એક્સ ક્યુબ બી એક્સ સ્ક્વેર સી એક્સ પ્લસ ડી જ્યાં એ નોટ ઇક્વલ ટુ ઝીરો અને એ બી સી ડી બિલોંગ્સ ટુ આર આ ત્રિઘાત બહુપદી છે એને પણ આપણે ત્રણે શૂન્યો જોઈએ તો ધારો કે ત્રણ શૂન્યો આલ્ફા બીટા અને ગામા છે આ ત્રણ શૂન્યો આપણે આપે છે પણ અહીંયા આપણે બહુપદી મેળવવાની નથી સીધા જ આપણે શૂન્યો સરવાળો શૂન્યો ગુણાકાર અને બબ્બે શૂન્યનો ગુણાકાર સરવાળો શોધવાનું છે તો શૂન્ય સરવાળો જોઈએ સૂત્ર છે સીધા આપણે શૂન્યોનો સરવાળો તો શૂન્ય ત્રણ છે એટલે સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા સૂત્ર છે આનું સૂત્ર બેઠું પેલા જેવું છે માઇનસ બી અપોન એ પણ માઇનસ બી એ શું છે એક્સ સ્ક્વેર નથી માઇનસ એક્સ સ્ક્વેર નો સહગુણક સહગુણક પછી નીચે એ છે તો એ શું છે એક્સ ક્યુબ નો સહગુણક એક્સ ઘન નો સહગુણક ઓકે હવે લઈએ બબ્બે શૂન્યોના ગુણાકાર નો સહગુણક બબ્બે શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા પ્લસ બીટા પ્લસ ગામા તો લખી અહીંયા બબ્બે શૂન્યોના ગુણાકાર નો સરવાળો બબ્બે શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા બીટા ગામા બીટા ગામા બીટા ગામા પ્લસ ગામા આલ્ફા સૂત્ર છે ઇક્વલ્સ ટુ સી અપોન એ પણ અહીંયા સી શું છે તો અહીંયા સી એક્સનો સહગુણક સહગુણક અને એ છે એક્સ ક્યુબનો સહગુણક સહગુણક કોએફિશિયન્ટ ઓફ એક્સ ક્યુબ હવે શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા ઇક્વલ્સ ટુ માઇનસ માઇનસ ડી અપોન એ સૂત્ર છે આ સૂત્ર એ તે રાખવાનું છે તો ડી ડી એટલે અચળ પદ અચળ પદ છે કોન્સ્ટન્ટ ટર્મ અચળ પદ અને એ છે એક્સ ક્યુબ નો સહગુણક સહગુણક છે તો આ આપણે ત્રિઘાત બહુપદી માટે જોઈ ગયા શૂન્યનો સરવાળો માઇનસ બી અપોને બબ્બે શૂન્યના ગુણનો સરવાળો સી અપોને અને શૂન્યનો ગુણાકાર માઇનસ બી અપોને આ બધા આપણે વિકલ્પમાં પણ બધું આવી શકે છે એ આપણે આગળ કરવાનું છે હવે આપણે એક્સરસાઇઝ પર જઈએ એક્સરસાઇઝ નંબર 2.2 એમાં
पहलो छे कि बहुपदी ना शून्य शोधो अने शून्य अने सरळो नो संबंध चकासो। तो पहला आपणे उदाहरण स्वाध्याय 2.2 નો પહેલો px equals to x square minus 2x minus 4 આના શૂન્યો શોધવાના છે અને શૂન્યો અને સરળો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે તો એ આપણે જોઈએ x square minus 2x minus 8 કરી લઈએ x square minus 2x minus 8 આના પહેલા શૂન્યો શોધી કાઢીએ तो रीत कही है पहला कि भाई px इक्वल टू ले वालो 0 तो 0 ले लेवा और ये पढ़ देंगे x स्क्वायर माइनस 2x प्लस 8 बराबर 0 अना वो पढ़िए आपने तो गुणाकार पूछा 8 सरवाड़ो पूछा भी क्या घटक होशे 4 4 है पे के थी x स्क्वायर माइनस 4x आरो x minus 4 equal to 0 athva x plus 2 equals to 0 to iso x equal to 4 athva x equal to so minus 2 એટલે કે minus 2 અને 4 minus 2 એટલે 4 એ px ના શૂન્યો પેલા પેલી આપણે શૂન્યનો સરવાળો સરવાળો શૂન્ય કયા છે તો માઇનસ બે પ્લસ ચાર બરાબર કેટલા આવે માઇનસ બે પ્લસ બે આવે પ્લસ બે ફોર માઇનસ ટુ ટુ આવે ઇક્વલ્સ ટુ ટુ અપોન વન કહેવાય તો ટુ એટલે શું હવે સેટ કરીએ આપણે પેલા કે 2 છે ને તો માઇનસ 12 અને માઇનસ 2 અપોન 1 આવું થાય માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા હવે માઇનસ બી એટલે કેટલા માઇનસ બી એટલે બી અપોન 1 એટલે એ એટલે કે માઇનસ x નો સહગુણક અને છેદમાં x સ્ક્વેર નો સહગુણક એક તો હોય છે હવે આપણે ગુણાકાર શું આવે સી અપોન એ આવે તો સી કેટલા છે માઇનસ સી છે ને ઓકે સી છે સીધી ટુ માઇનસ 8 ના છે એક એટલે માઇનસ 8 એટલે સી 1 એટલે એ
सी एटले अचल अचल पद अने ए एटले x स्क्वायर नो सरवाळो ओके तो आ रीते शून्य अने सरवाळो संबंध आपणे चकासू जे दाखला आपणे नेक्स्ट टाइम જોઈશું.